જય દ્વારકાધીશ મિત્રો, કેમ છો બધા? મજામાં? તો આપણે આજ માંડવીનો વિડિયા અગાઉ મૂક્યો હતો એક હતો, અને આ પાછો બીજો વિડિયો બનાવીએ. જો કે અવાર વરસાદ ચાલુ જ હતો અત્યાર સુધી, અને હમણાં બંધ થયો. જો કે માંડવી પાણી એકઈ ઘાટવા નથી પીડ્યા, અને માંડવી પર જોરદારની છે. જોઈ લ્યો આખે આખો આપણો વાડીનો સીન. આજ તડકો છે થોડોક, હવે કેમેરો દો માઇક ને બધા ફિટ કરી લે તો રેણું આવે, બધા હકેલવી પડે માયા. જોઈ લ્યો આ છે આપણે આખી વાડીનો વ્યૂ, અને આપણે આંબા છે ઓલી બાજુ જાય હું. નવાર માંડવી પર હારામાં હારી છે, જોકે અમે દવા પવોસી સાટીએ. ને જોઈ લ્યો માંડવી હેઠળ કેવડી મને ગોઠણી ગોઠણી જ થાય. જોઈ લ્યો માંડવી દેખાય જ છે તમને. નવાર જોઈ લ્યો માંડવી નજારો. તો હજી સુધીમાં કોઈ દુઃખ આવ્યું ને, અને પાણી પણ ઘાટવા ને જ પીડ્યા, અને માંડવી જોરદાર છે. તો પાછળ આપણે નારિયેળીઓ, અને આ બાજુ છે આપણે આંબાનો બગીચો. જોકે આપણી વાઈવાઈ આંબા આ બાજુ છે એ તમને બતાવું. જોકે ખડ પણ ને પણ એકાદું હાથે હાંકવું જો, જરાક પાટલામાં જગ્યા છે થોડી થોડી. અને અમારે વરસાદ જોકે જોરદારનો છે અહીંયા. હું હમણાં સાણંદ હતો, પણ સાણંદ નથી એટલો બધો, તો વિડીયો બની રહ્યો. અને હેઠાવી ખડ જોરદારનું ઊભો હવાર, ઢોરની લીલા લેર છે ત્યાં, બે પોપિયાના જાડવા હે. જોકે પોપિયા નથી આવ્યા હજી પાડોશીને, ને આંબાના બગીચા. જઈ લ્યો માંડવી. આ હેઠાની હાર્યું હેસ યાર, અને આ આખી માંડવી બોરલાઈ બોલે દોર દોર. હવે આપણે જોઈએ આંબા, તો વિડીયોમાં બિનારી જો અને નારિયેળીઓને જો. આ આપણી વાડી આખે આખી આ બીજી આંબાવાળી વાડી આવે ગો. તો આ છે આપણા આંબા, નજીકથી પણ તમને બતાવું આંબા. અને હમણાં હું સાણંદ છે એટલે વિડીયા વાડીના ઓછા આવે, જ્યારે અહીંયા હોય તો વિડીયા કન્ટિન્યુ ચાલુ જ રહીએ. ને ત્યાં કંઈ આપણી જાણકારી ને, એ બાજુની ખેતી અલગ છે, એ બાજુનું કામકાજ અલગ છે. તો આ બાજુનું તો બતાવું તમને. હવે આંબા જોઈ લ્યો, આ એક વર્ષ દીનો નથી થયો છે આંબો, મને ખાસી માવજતી નથી બરાબર. આ જમીનની અંદર આંબો સૌથી વધુ થાય. જો તમને એક જવારીનો છોડવા અમારે ગા બે, એ પણ તમને દેખાડા. જોઈ લ્યો આ આ જવારીનો છોડવો છે. જવારી પણ અમારે એવી જોરદાર થાય. જો એક જ છોડવો. જોઈ લ્યો લગભગ ઓછામાં ઓછો 7 ફૂટી છે. અને આમાં ટમેટી વાવી હતી, પણ વરસાદને લીધેથી ટમેટી વહી ગઈ. કંઈક અવાર વરસાદ ચાલુ જ રહ્યો ને. અને આ બધા છે આપણા આંબા. ઓકે, અહીંયા 5 વર્ષ સુધી આપણે વાવે હગ્યા ધાર્યા. અગવાર પણ આમાં કેરીઓ આવ્યું હતું, પણ આમાં 3-4 વર્ષ જો કેરીઓ ખેરે નાખવામાં આવે ને તો જ કેરીઓ થાય ને ઝાડ વધે વિકાસ કરે. અને આજે તો પવન પણ બહુ છે, તડકો છે થોડો થોડો. અને આજ કોઈ કેમેરો પકડે એ ને, એટલે એકલો બનાવવાનો. જો કદાચ કેમેરા અમને દેખાય, પણ દૂર દૂર વાદળા આવતા રહ્યા, બે આવે એવી શક્યતા છે આજ. એ લગભગ વાડીઓમાં આંબા જ વવાઈ ગયા. આ બાજુ થોડું ઘણું મારે બાકી છે, વવાઈ જાય ટૂંક સમયમાં આંબા.
આ માંડવી છે ને, આંબાને વેસી આપણે વાવી જોઈ લ્યો. એ પણ ફર્સ્ટ ક્લાસ છે, જોકે વર્ષગાળામાં આઠ હાર્યું કર્યું અને એટલી જગ્યા ખાલી રાખી દઈએ, કેમ કે હાથી કે કંઈ આકે ન હગીએ. જોઈ લે આંબામાં કોરામણ પણ હારી છે. અને આ છે અમારા આખા ખેતરનો વ્યૂ, હજી એકવાર બતાવી દઉં મિત્રો. વાદરા દૂર દૂર બરડા ડુંગરનો પણ નજારો દેખાય. બાજુમાં આંબાનો બગીચો છે ને આ છે આપણે આખી વાડી. આ મેં આવે એવું થયું ગોટાણે. તો કાંઈ પાસ બાજુમાં આપણી વાડી થોડો દૂર આ નારિયેળ દેખાય ને, 80 વીઘાનો બગીચો હોય જા આંબાનો. અને કહે કે કામ હાટું જવું પડે એટલે સાણંદ પણ હું કાલથી વ્યો જાય. આ વિડીયો જ્યારે આપ જોતા હો ત્યારે હું સાણંદ હોય જોઈ. તો મિત્રો વિડીયોમાં કોમેન્ટ કરજો, લાઇક કરજો, વિડીયો પૂરો જોયો હોય તો કહેજો, વિડીયોમાં હું શું ગમ્યું ન ગમ્યું હોય પણ કહેજો કે મારે આ વસ્તુ સુધારવાની છે, તો ચોક્કસ ફેરફાર કરી. અને સાણંદ પર કોઈ એવું હોય ખેતી લગતો કે કોઈ સારો આપણે પ્રોગ્રામ કે તો મૂક્યો તો બધા મિત્રોને માલદે કેશવાલાના જય લીરભાઈમાં જય માતાજી. અને ફરી મળશું મિત્રો.